જ્યારે ગુજરાતની અંદર ધીરે ધીરે કોરોના સંક્રમણ ઘટી રહ્યું હોય છતાં પણ લોકો હજી બેદરકારી દાખવી રહ્યા છે. આ જ પ્રકારની એક ઘટના બની છે પંચમહાલમાં ગોધરામાં, કે જ્યાં પંચમહાલના લગ્નનો વિડીયો છે તે વાયરલ થયો છે. ગોધરા તાલુકામાં લગ્નના નિયમોની એસી તેસી ઉડાડી છે. રાત્રે વરઘોડમાં કોવિડ ગાઈડલાઇનની તમામ ધજાગરા છે ઉડાડવામાં આવ્યા છે. જૂની ધરી ગામમાં લગ્ન પ્રસંગનો આ વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું આ વિડીયોની અંદર નજરે પડે છે. મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર ઉમટી પડ્યા છે. જોકે મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. એક તરફ જ્યારે કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે આ પ્રકારે હાલ નિયમોને નેવે મૂકી રહ્યા છે લોકો. ફોનલાઈન પર સંવાદદાતા રાહુલ ભાવસાર જોડાયા છે. જી રાહુલ, જણાવશો જે રીતે પંચમહાલના ગોધરા તાલુકાનો આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. જી ચોક્કસ, જણાવે તો પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના જૂની દરી ગામના એક લગ્ન પ્રસંગનો જે વિડીયો છે તે હાલ તો જે સોશિયલ મીડિયામાં છે તે વાયરલ થઈ રહ્યો છે. ડીજેના તાલે છે તેલો મોટી સંખ્યામાં લોકો છે તે હાલ નાચતા નજરે પડી રહ્યા છે. ત્યારે અને વિડીયોની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ માસ્કની જે ધજાગરા છે તે ઉડાવવામાં આવી રહ્યા છે. હાલ તો પોલીસ પણ આવા લોકો સામે કાર્યવાહી કરતું હોય છે, પણ નામ પૂરતું જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. હાલ તો આ વિડીયો છે તે હાલ તો સોશિયલ મીડિયામાં છે તે વાયરલ થઈ રહ્યો છે. જી રાહુલ, એ પણ જણાવશો શું આ વિડીયો સામે આવ્યા બાદ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જે એક્શન છે તે લેવામાં આવ્યા છે? જી ચોક્કસ જણાવ્યું તો હાલ તો આ જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ તો તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી સાથે ડીવાયએસપી ખટાણા જોડાયા છે. સાહેબ, જે રીતે આ વિડીયો સામે આવ્યો છે ગુજરાત તાલુકાનો કે જેની અંદર મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગમાં લોકો જોડાયા છે, આ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? ગત રાત્રિના રોજે કાંકણપુર પોલીસ સ્ટેશનના જૂનીદરી ગામમાં આ વિડીયો છે. વિડીયો સંદર્ભે પોલીસે તાત્કાલિક એક્શન લઈ અને ગુનો દાખલ કર્યો છે અને વિડીયોમાં દેખાતા તમામ વ્યક્તિઓને ફૂટેજના આધારે આઈડેન્ટિફાય કરી અને ધરપકડ કરવાના ચક્રો હાલ ગતિમાન કરવામાં આવેલ છે. સાહેબ, અત્યાર સુધીમાં કેટલા સામે ગુનો નોંધવામાં આવ્યો છે? અત્યાર સુધીમાં જૂનીદરી ગામે 5 નામજોગ વ્યક્તિઓ અને બીજા જે તપાસનું ખુલે એમ કેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. જી, તો આપનું તમામ વિગત આપવા બદલ આપનો આભાર. જે રીતે ડીવાયએસપીએ પણ મંત્રીની સાથે વાતચીત કરી અને તેમને પણ કહ્યું કે અનેક લોકો વિરુદ્ધ હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે કે વધુ લોકોની ધરપકડ કરવા માટે હાલ ચક્રો ગતિમાન પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. તો પંચમહાલના ગોધરાનો આ વિડીયો સામે આવ્યો કે જેની અંદર લગ્ન પ્રસંગમાં કોરોના ગાઈડલાઇનને નેવે મૂકી અને લોકોએ સરેઆમ તમામ કોરોના ગાઈડલાઇનને ઉલ્લંઘન કર્યું હતું. ત્યારબાદ ડીવાયએસપીએ પણ આ અંગે ફરિયાદ નોંધી છે અને ગુનો નોંધ્યા બાદ લોકોની ધરપકડ કરવા અંગે હાલ ચક્રો ગતિમાન કરી દીધા છે. કોરોના કહેર વચ્ચે એક તરફ જ્યારે કેસમાં ઘટાડો આવી રહ્યો છે ત્યારે લોકો પણ હાલ બેદરકારી દાખવી અને આ પ્રકારના કાર્યક્રમો યોજી રહ્યા છે.